ધોરણ ત્રણ વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ બહેનો ગુડ આફ્ટરનૂન. આપણે રિવિઝન કરી રહ્યા છીએ. અત્યાર સુધી ત્રીજા ધોરણના આપણે અંકોથી એબીસીડી ફળના નામ કૃષ્ણના નામ શીખ્યા. ત્યાર પછી ફળના નામ શાકભાજીના નામ યંગ વંશ બરાબર બચ્ચા ગરુડિયા ડોગનું બચ્ચું ગરુડિયું એ રીતે દરેક પ્રાણીઓના બચ્ચાના નામ શીખ્યા. દૂરની વસ્તુ નજીકની વસ્તુ ઇયર બે અહીં ક્યાં પછી પ્રશ્ન વાક્ય મેં તમને શીખવાડ્યા. ત્યાર પછી પ્રશ્નોના ઉત્તર કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને એ પણ મેં શીખવાડ્યું. યસ નો પણ જવાબ શીખ્યા. ધીસ નજીક ધેટ પેલું એટલે કે દૂરની વસ્તુ અને નો અને યસ પછી ઈટ નો ઉપયોગ ક્યારે કરવામાં આવે શીખ્યા. હવે આજે આપણે જે એબીસીડી મીન્સ કે મૂળાક્ષરો જે શીખ્યા છે એમાં ખૂટતા અક્ષરો મૂકો એ હું તમને શીખવાડીશ. ગઈકાલે અંકોમાં આપણે ખૂટતા અંકો મૂકો એ તમને મેં શીખવાડ્યું બરાબર. આજે એબીસીડીમાં ખૂટતા અક્ષરો મૂકો એ શીખીશું. અહીંયા આગળ મેં બોર્ડ ઉપર આલ્ફાબેટ એટલે કે પહેલી એબીસીડી મેં બોર્ડ ઉપર લખી છે એમાં ખૂટતા અક્ષરો મૂકો એ પ્રમાણે એટલે કે ખાલી જગ્યા જેને કહીએ છીએ એ પછી શું આવે એ ફોર ઉપર બી ફોર બોલ એ બી પછી શું આવશે સી ફોર કેન એ બી સી ડી પછી ઈ ફોર એલિફન્ટ ઈ પછી જી જી ફોર ગોટ પછી એચ ફોર પર્સ. અહીં જોઈ લઈએ બરાબર થઈ ગયું એ બી સી ડી ઈ એફ જી એચ આવી ગયું. એચ પછી શું છે નીચે આઈ જે કે પછી શું આવશે એન M N O P Q R S T U V W X Y અને Z બરાબર. આખી એબીસીડી આવી ગઈ. ફરી બોલી જો તમારી સમક્ષ એ ફોર એફર બી ફોર બોલ સી ફોર કેટ ડી ફોર ડોગ ઈ ફોર એલિફન્ટ એફ ફોર ફિશ જી ફોર વોટ એચ ફોર હોર્સ આઈ ફોર ઇન્કપોટ અથવા આઈસ્ક્રીમ જે ફોર જોકર અથવા જગ કે ફોર કાઈટ પછી એલ ફોર લેમ્પ એમ ફોર મંકી એન ફોર નોઝ ઓ ફોર આઉટ ફોર ફેરટ ક્યુ ફોર ક્વીન અને ક્વીન પછી આર ફોર રોઝ અથવા રેડ એસ ફોર સન એસયુએન સન બરાબર એસ પછી ટી ફોર ટાઈગર યુ ફોર અમ્બ્રેલા વી ફોર વાન પછી આવશે શું ડબલ
डबल्यू पची जे एक्स यू वी डबल्यू फॉर वॉच एक्स फॉर एक्स मास्टरी नाता लूजर पची वाई फॉर या सौजवारी होडी बराबर अने जेड फॉर जी अथवा जीब्रा आ रीते ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एच टी यू वी डब्ल्यू एक्स वाई जेड हवे आपणने स्मॉल आपणे कई शीख्या कैपिटल हवे स्मॉल ए बी सी डी ई एफ जी एच आई जे के बराबर पची खाली जगह ओ पची સમજાવી બરાબર હવે એમાં અંકો કૂદતા અંકો મૂકો એ શીખવાડ્યું આજે મૂળાક્ષરોમાં કૂદતા અક્ષરો મૂકો અથવા નીચેના બરાબર નીચે આપેલી એબીસીડીમાં કૂદતા મૂળાક્ષરો મૂકો એવું પણ હોય તો એનો જવાબ પણ આ જ રીતે આવે ને આ જ રીતે તમારે લખવાનું પરીક્ષામાં તમને પૂછે પણ ખરા કે આ રીતે આવો પ્રશ્ન આવે તમારે બરાબર ત્રીજા ધોરણમાં છો અંગ્રેજી છે તમારો પાયો છે પહેલા બીજા તો તમે શીખ્યા હો પણ ધ્યાન ન આવે ત્રીજામાં આવે ને એટલે મોટા થયા એટલે થોડું ધ્યાનપૂર્વક તમારે ભણવાનું હોય ને એટલે એમાં આ રીતે આવે
મૂળાક્ષર હતા એના વિશે શીખ્યા. કાલે આગળ જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેન.